નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 3 વિષય આસપાસ અઠવાડિક પરીક્ષા 2022 કે જે તારીખ 22/1/2022નું 25 માર્ક્સનું પેપર છે જે આજે આપણે સોલ્વ કરીશું, જેમાં પ્રશ્ન નંબર 1 છે, નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં જવાબ લખો, કૌંસમાં કોઈ પણ 5 એટલે કે નીચે આપેલા 6 પ્રશ્નોમાંથી તમારે 5 પ્રશ્નો લખવાના છે, જેમાં પહેલા નંબરનો પ્રશ્ન છે, તમારું મકાન કાચું છે કે પાકું, જેનો જવાબ આવશે મારું મકાન પાકું છે, તેની દિવાલો ઈંટો રેતી અને સિમેન્ટની બનેલી છે. ત્યાર પછી જોઈશું બીજા નંબરનો પ્રશ્ન, ચમેલીનું ઘર કયા વિસ્તારમાં છે, જેનો જવાબ આવશે ચમેલીનું ઘર મનાલીમાં છે કે જે પર્વતીય પ્રદેશ છે. ત્યાર પછી જોઈશું આપણે ત્રીજા નંબરનો પ્રશ્ન, પત્રમાં શું બાકી રહી ગયું હોય તો પત્ર મેળવનાર વ્યક્તિને દંડ ભરવો પડે છે, જેનો જવાબ આવશે પત્રમાં ટિકિટ લગાવવાનું ભૂલી જઈએ તો પત્ર મેળવનાર વ્યક્તિએ દંડ ભરવો પડે છે. ત્યાર પછી ચોથા નંબરનો પ્રશ્ન, પોસ્ટ ઓફિસમાં પૈસાની બચત કરવા બાબતે સી વ્યવસ્થા હોય છે, જેમાં જવાબ આવશે પોસ્ટ ઓફિસમાં પૈસાની બચત કરવા બાબતે રાષ્ટ્રીય બચત પત્રો, રિકરિંગ ખાતું, બચત ખાતું વગેરે વ્યવસ્થા હોય છે. ત્યાર પછીનો પાંચમા નંબરનો પ્રશ્ન, બાળકો મહોલ્લામાં કઈ રમત રમતા હતા, જેનો જવાબ આવશે બાળકો મહોલ્લામાં પગથિયાની રમત રમતા હતા. ત્યાર પછી આપણે જોઈશું છઠ્ઠા નંબરનો પ્રશ્ન, કાકા બાળપણમાં કઈ રમતો રમતા હતા, જેનો જવાબ આવશે કાકા બાળપણમાં લખોટી અલ્પવિરામ સંતોડિયું અલ્પવિરામ કુસ્તી અલ્પવિરામ કબડ્ડી અલ્પવિરામ ગિલ્લીદંડા અને પતંગ ચગાવવા જેવી રમતો રમતા હતા. ત્યાર પછી જોઈશું પ્રશ્ન નંબર 2, નીચેની ખાલી જગ્યા પૂરો, કોઈ પણ 4 એટલે નીચે આપેલી 5 ખાલી જગ્યામાંથી આપણે 4 ખાલી જગ્યા પૂરવાની છે, જેની પહેલી ખાલી જગ્યા છે, બાળકોએ શ્રીનગરના ખાલી જગ્યામાં સહેલગાહ કરી, જેનો જવાબ આવશે દાલ સરોવર. ત્યાર પછી બીજા નંબરની ખાલી જગ્યા, આપણા ઘરે ટપાલ આપવા ખાલી જગ્યા આવે છે, જેનો જવાબ આવશે ટપાલી. ત્યાર પછીનો ત્રીજા નંબરની ખાલી જગ્યા, 52 પત્તાની રમત એટલે ખાલી જગ્યાની રમત, તેમાં જવાબ આવશે બાજી પત્તા. ત્યાર પછી ચોથા નંબરની ખાલી જગ્યા, ભૂંગો ખાલી જગ્યા પ્રદેશમાં વસવાટ માટે મહત્વનો છે, જેમાં જવાબ આવશે કચ્છ. ત્યાર પછી પાંચમા નંબરની ખાલી જગ્યા, એક જગ્યાએથી બીજી જગ્યાએ પૈસા મોકલવા માટે ખાલી જગ્યા કરવામાં આવે છે, જેમાં જવાબ આવશે મની ઓર્ડર. ત્યાર પછી આપણે જોઈશું પ્રશ્ન 2, પોસ્ટ ઓફિસમાંથી મળતી વસ્તુઓ ઓળખી તેનું નામ લખો, કૌંસમાં આપેલું છે કોઈ પણ 2, નીચેના ચિત્રોમાંથી કોઈ પણ 2 ચિત્રોનું નામ તમારે લખવાનું છે, જેમાં પહેલા નંબરનું ચિત્ર છે એનું નામ છે પોસ્ટ કાર્ડ. ત્યાર પછીનું બીજા નંબરનું ચિત્ર જેનું નામ છે આંતરદેશીય પત્ર. ત્યાર પછીનું જે આપણું આ ત્રીજા નંબરનું ચિત્ર છે એને કહીશું પોસ્ટલ કાર્ડ, પોસ્ટલ ટિકિટ. ત્રીજા નંબરના ચિત્રને કહીશું પોસ્ટલ ટિકિટ. ત્યાર પછી જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 3, નીચેના વાક્યો સામે રાઈટ કે રોંગની નિશાની કરો, કૌંસમાં કોઈ પણ 3, જેમાં પહેલા નંબરનું છે, પાકા મકાનની છત પતરા કે સિમેન્ટની બનેલી હોય છે, જેનો જવાબ આવશે સાચું. ત્યાર પછી બીજા નંબરનું વાક્ય છે, પોસ્ટ ઓફિસ આપણી ટપાલ એક ગામથી બીજે ગામ પહોંચાડવાનું કામ કરે છે, જેનો જવાબ આવશે સાચું. ત્યાર પછીનું ત્રીજા નંબરનું વાક્ય, ચેસની રમત માટે 4 ખેલાડીઓ જ જોઈએ, જેનો જવાબ આવશે ખોટું. ત્યાર પછી ચોથા નંબરનું વાક્ય,
પોસ્ટ ઓફિસમાં માત્ર એક જ પ્રકારના પત્રો મળે છે, જેનો જવાબ આવશે ખોટું. પોસ્ટ ઓફિસની અંદર આપણે અગાઉ જોયું હતું, પાઠમાં સમજ્યા હતા તે રીતે અલગ અલગ પ્રકારના પત્રો મળી શકે છે. ત્યાર પછી આપણે જોઈશું પ્રશ્ન 3b. નીચે આપેલું જોડકું જોડો કે જેમાં પહેલા નંબરનો પ્રશ્ન છે બરફમાંથી બનાવેલું ઘર કે જેને આપણે કહીશું ઈગલુ. ત્યાર પછી બીજા નંબરનો પ્રશ્ન કાશ્મીરનું પીણું કે જેને આપણે કહીશું કાહવા. ત્યાર પછી ત્રીજા નંબરનું પ્રશ્ન દાલ સરોવર કે જે શિકારામાં આવેલું છે. દાલ સરોવર ક્યાં આવેલું છે વિદ્યાર્થી મિત્રો? તો કે શિકારામાં. ત્યાર પછીનું ચોથા નંબરનું પ્રશ્ન વધુ માળવાળું મકાન કે જેને બહુમાળી મકાન કહેવાય છે. ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 4. નીચે આપેલામાં સાચા વિકલ્પનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા ચોરસ બોક્સમાં લખો, જેમાં પહેલા નંબરનો વિકલ્પ છે મકાનના સૌથી નીચેના ભાગને શું કહેવાય છે? તેમાં જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો ક, એટલે કે ભોયતળિયું. ત્યાર પછી બીજા નંબરનો વિકલ્પ પત્ર લખ્યા પછી સૌ પ્રથમ તેને ક્યાં નાખવામાં આવે છે, જેનો જવાબ આવશે ડ, એટલે કે ટપાલ પેટીમાં. ત્યાર પછીનો ત્રીજા નંબરનો વિકલ્પ કઈ રમતમાં દડાની જરૂર નથી, જેમાં જવાબ આવશે ડ, એટલે કે કબડ્ડી. ત્યાર પછી ચોથા નંબરનો વિકલ્પ પગથિયાની રમત શાના વડે રમાય છે, જેમાં જવાબ આવશે અ, એટલે કે ઠીકરું. ત્યાર પછી પાંચમા નંબરનો વિકલ્પ અસમમાં જ્યાં વધુ વરસાદ પડે છે ત્યાં લોકો ઘરમાં જવા માટે શાનો ઉપયોગ કરે છે, જેમાં જવાબ આવશે ક, એટલે કે લાકડાની સીડીનો. ત્યાર પછી પ્રશ્ન 5a. નીચે આપેલામાં તમારું ઘર જે વસ્તુથી બનેલું હોય ત્યાં રાઈટની નિશાની કરો. કૌંસમાં લખેલું છે કોઈ પણ 4. તો વિદ્યાર્થી મિત્રો, આપણું મકાન એ પાકું મકાન છે, આથી તે લાકડું, સિમેન્ટ, લોખંડ, પથ્થર, ઈંટો અને ચૂનાના પથ્થરથી બનેલું હોય છે. તે બોક્સની આગળ આપણે રાઈટ કરીશું, બાકી ક્યાંય રાઈટ કરીશું નહીં. ત્યાર પછી જોઈએ આપણે પ્રશ્ન 5b. નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખો કે જેમાં આપણો પહેલા નંબરનો પ્રશ્ન છે રમતો રમવાથી આપણને શું ફાયદો થાય છે, જેનો જવાબ આવશે રમતો રમવાથી આપણને નીચે મુજબના ફાયદા થાય છે, જેમાં પહેલું આપણું શરીર ચપળ અને તંદુરસ્ત બને છે. બીજા નંબરનો પોઈન્ટ આપણામાં વિવિધ કૌશલ્યોનું ઘડતર થાય છે. ત્રીજા નંબરનો પોઈન્ટ આપણામાં સમૂહ જીવનની ભાવના વિકસે છે. ત્યાર પછી ચોથા નંબરનો પોઈન્ટ આપણે જીતમાં આનંદની અને હારમાં કરેલી ભૂલ સ્વીકારવાની ભાવના વધે છે. અને પાંચમા નંબરનો પોઈન્ટ રમતથી આપણા તન અને મન બંનેનો વિકાસ થાય છે. આમ વિદ્યાર્થી મિત્રો, રમતો રમવાથી આપણને અનેક ફાયદાઓ થાય છે. ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછીનો આપણે આગળના વિડીયોમાં સમજીશું.